બનાસકાંઠામાં આવેલ યાત્રાધામ અંબાજીનો મહિમા પૂરા દેશમાં અને વિદેશમાં પ્રચલિત છે અને ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે ચાલતા અને વાહનો દ્વારા આવતા હોય છે. પણ ગઈ સાલ અને આ સાલ કોરોનાના કારણે ભાદરવી મેળાની મંજૂરી આપવામાં આવી નથી, પણ સરકાર દ્વારા મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. નુમના દિવસે દાંતા ચોકડી ઉપર પદયાત્રિકોનું ઘોડાપૂર ઉભરાતું હોય છે, ત્યારે આ સાલ કોરોના મહામારીના કારણે પદયાત્રિકો દાંતા મુકામે એકલ દોકલ દેખાઈ રહ્યા છે અને રસ્તા પણ સુમસામ નજરે પડી રહ્યા છે. તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે, પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આગામી સમયમાં આવનાર પદયાત્રિકોને તકલીફ ન પડે તેના માટે તંત્ર પણ સજ્જ છે. બે વર્ષથી ભાદરવીનો મેળો યોજાયો હતો, પણ આ સાલ થોડી છૂટછાટ આપવામાં આવી છે ભાદરવીના મેળાને લઈને. ત્યારે વાત કરવામાં આવે તો ભાદરવીના મેળાની તૈયારી થઈ ગઈ છે, આજે નમ થઈ છીએ, પણ રસ્તામાં પબ્લિક નથી, ખુલ્લેખામ રસ્તા છે. આજે નમને દિવસે ઘોડાપૂર ઉમટતું હોવું જોઈએ. ત્યારે વાત કરવામાં આવે તો શ્રદ્ધાળુ માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી, પાણી પીવાની સગવડ નથી. પણ વાત કરવામાં આવે તો પોલીસ જે સ્ટાફની જે બંદોબસ્તમાં મૂકવા છે એમના માટે પણ થોડીક પોલીસ પીવાના પાણીની કે ટેન્ટની કોઈ સુવિધા રાખવામાં આવી નથી. તો આ સુવિધા કોઈ જલ્દી જલ્દ કરવામાં આવે ને ભાદરવીનો મેળો શાંતિપૂર્વક યોજાય એવી લોકોની માંગ છે. બીકે ન્યૂઝ ચેનલ સાથે સાજન ઠાકોર, દાંતા.